हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने तमारो प्रिंसिपल्स ऑफ मार्केटिंग एम डिस्कस करता था अबाउट द इवोल्यूशन ऑफ कॉन्सेप्ट्स। एमा आपने प्रोडक्शन कॉन्सेप्ट अने प्रोडक्ट कॉन्सेप्ट जे छे डिस्कस करी लीधो। हवे एनाथी आगळ तमने एक कॉन्सेप्ट आपेलो छे जे अत्यारे मार्केटमां बेसिकली मार्केटिंग साथे सौथी स्ट्रॉंगली कनेक्टेड छे अने ए छे सेलिंग कॉन्सेप्ट। बराबर, એટલે અહીંયા તમને એ લોકો બેઝિકલી સ્ટેજીસ કાઇન્ડ ઓફ વસ્તુ આપે છે કે ભાઈ પ્રોડક્શન કન્સેપ્ટને વાઇપ આઉટ કરીને પ્રોડક્ટ એમ, હવે પ્રોડક્ટને પ્રોડક્શન બેયને વાઇપ આઉટ કરીને સેલિંગ કન્સેપ્ટ આવે છે। પણ સેલિંગ કન્સેપ્ટ વાઇપ આઉટ નહીં થાય, ઇટ ઇઝ ગોઈંગ ટુ મર્જ્ડ વિથ ધી માર્કેટિંગ, એટલે કે માર્કેટિંગ અને સેલિંગ એ બંને પેરેલલી ચાલશે। બરાબર, સો લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ। એક વસ્તુ તમે સમજી લ્યો કે કોઈ ભી કન્સેપ્ટ જે છે એ ઇમર્જ થાય છે માર્કેટિંગની અંદર, ઇટ મીન્સ કે એવું કહી શકાય કે ભાઈ પ્રોડક્શન અને પ્રોડક્ટ ભલે દેખાતા નથી બટ ઓલરેડી સેલિંગની સાથે પેરેલલી ચાલે છે। બરાબર, સો લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ, સેલિંગ કન્સેપ્ટ પાર્ટ। ડ્યુ ટુ ઇમર્જન્સ ઓફ સમ ઓફ ધી એન્વાયરમેન્ટ ફેક્ટર્સ એન્ડ ટ્રેન્ડ્સ લાઈક ઇન્ક્રીઝિંગ કન્ઝ્યુમર અવેરનેસ એન્ડ એજ્યુકેશન। બરાબર, કહેવાનો મતલબ એવો છે કે સેલિંગ કન્સેપ્ટ શું કામ લઈ આવીએ છીએ આપણે અને કઈ વસ્તુના લીધે સેલિંગ કન્સેપ્ટ પિક્ચરમાં આવે છે। તો ફર્સ્ટ તમને કીધું છે કે ડ્યુ ટુ ઇમર્જન્સ ઓફ સમ ઓફ ધી એન્વાયરમેન્ટ ફેક્ટર્સ એન્ડ ટ્રેન્ડ્સ। બરાબર, અમુક એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ અને અમુક ટ્રેન્ડના લીધે જે છે એ વસ્તુઓ થાય છે। કયા ટ્રેન્ડ્સ અને કયા ફેક્ટર્સ? તો કે પહેલું જ તમને કીધું છે કે ઇન્ક્રીઝિંગ કન્ઝ્યુમર અવેરનેસ એન્ડ એજ્યુકેશન। બરાબર, કયો દેશ એવો હોય કે કઈ સિટી કે કયો એરિયા એવો હોય કે જ્યાં તમારે અથવા તો તમારા કન્ઝ્યુમર્સ જે છે એને તમે જાણતા ન હોય અથવા તો તમારા કન્ઝ્યુમર્સ તમને જાણતા ન હોય તો પણ તમે તમારી પ્રોડક્ટ સેલ કરી શકો? બહુ ઓછી જગ્યાએ એવું બને છે। બરાબર, સો તમારે કન્ઝ્યુમર અવેરનેસ વધારવી જોઈએ અને એ કન્ઝ્યુમર અવેરનેસ લોકો પાસે તમારી પ્રોડક્ટ અવેલેબલ થાય તો જ વધે। અને બીજું કે તમે અમુક સેલિંગ કેમ્પેઇન ને એવી બધી વસ્તુ કરો છો તો લોકો જાણતા થાય કે ભાઈ આ હકીકતે તમારી પ્રોડક્ટ છે અને આવી વસ્તુ તમે માર્કેટની અંદર વેચો છો। બરાબર, અધરવાઇઝ મને કેમ ખબર પડે કે માર્કેટમાં શું વેચાય છે અને મારે શું લેવા દેવા હોય એ માર્કેટની અંદર વસ્તુ વેચાય છે કે નહીં એના। બરાબર, હું તો કન્ઝ્યુમર છું, મને જ્યાંથી અવેલેબલ થશે એ વસ્તુ હું લઈ લઈશ અને કદાચ કોઈ બી પ્રોડક્ટ જે છે એની સબસ્ટિટ્યુટ હશે તો બી મને ખબર નહીં પડે, બીકોઝ આઈ એમ નોટ એટ ઓલ અવેર અબાઉટ ધેટ પાર્ટ। ફાઇન, સેકન્ડ તમને કીધું છે ઇમર્જન્સ ઓફ મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગ ટૂલ્સ। બહુ ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ છે। એક સમય હતો જ્યારે કોઈના ઘરે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જ નહોતા, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય તો એડવર્ટાઇઝમેન્ટ ને તો મીડિયા કે પિક્ચરમાં આવે ને। બરાબર, સે ફોર એક્ઝામ્પલ તમારા મધર ફાધરના ટાઈમ પીરિયડ ની અંદર એડવર્ટાઇઝમેન્ટ માટેનું મેજરલી જે ટૂલ યુઝ થતું એ હતું ન્યૂઝ પેપર, ખાલી ને ખાલી ન્યૂઝ પેપર, છાપામાં જાહેરાત આપવામાં આવી। બરાબર, પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ રેડિયો, ટેલિવિઝન અને હવે ઇન્ટરનેટ મીડિયા, ઇન્ટરનેટ મીડિયમ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે એન્ડ એવરી વન ઇઝ પર્ટિક્યુલરલી ડુઈંગ ધીસ થિંગ। બરાબર, દરેક નાની મોટી કંપની એડવર્ટાઇઝમેન્ટ કરે જ છે અને બહુ સારા સારા જે છે એડવર્ટાઇઝિંગ ટૂલ થ્રુ જાય છે। બરાબર, કેવી રીતે વિઝિટ વધારવી તમારા વેબસાઇટની, કેવી રીતે તમારી કંપનીની અંદર ફૂટફોલ્સ, બરાબર તમારા જે કંઈ પણ આઉટલેટ્સ છે એની અંદર ફૂટફોલ્સ વધારવું, કેવી રીતે લોકો તમારી પ્રોડક્ટથી અવેર થાય, આ તમામ વસ્તુ જે છે એ મીડિયા અને એડવર્ટાઇઝિંગ ટૂલ્સ થ્રુ કરવામાં આવે છે અને એનાથી સેલિંગ વધે પણ છે, દેટ ઇઝ ધ ફેક્ટ। ફાઇન, આગળ તમને લાસ્ટમાં કીધું છે કે ઇન્ટ્રોડક્શન ઓફ સેલિંગ ટેકનિક એન્ડ પ્રમોશનલ ટૂલ્સ। કેટલી બધી અલગ અલગ સેલિંગ ટેકનિક છે, તમે એમાંની કોઈ પણ ટેકનિકનો યુઝ કરીને તમારી પ્રોડક્ટને સેલ કરી શકો છો જે તમારા માટે સૌથી વધારે બેનિફિશિયલ, મોસ્ટ બેનિફિશિયલ ટેકનિક યુ કેન અડોપ્ટ, યસ ઓર નો? સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે કે સેલિંગ ટેકનિક ઘણી કંપની
એવું ચૂઝ કરે છે કે ડોર ટુ ડોર માર્કેટિંગ કરવામાં. ઘણી કંપની ઇન્ટરનેટ થ્રુ જાય છે, ઘણી કંપની ટેલિવિઝન થ્રુ જાય છે, ઘણી કંપની ન્યૂઝપેપર્સ એઝ વેલ એઝ સોશિયલ મીડિયા થ્રુ જાય છે. એ એન્ટાયરલી ડિપેન્ડ કરે છે કંપનીના જે છે એ પ્રોડક્ટ અને એ કંપની પ્રોડક્ટની સાથે સાથે કંપની જે છે એ એનું ડિસિઝન અને એનું માર્કેટિંગ જે છે એને રિલેટેડ પ્લાનિંગ. ફાઇન, પ્રમોશનલ ટૂલ્સ, કેટલા બધા પ્રમોશનલ ટૂલ્સ, એન નંબર ઓફ પ્રમોશનલ ટૂલ્સ આર ધેર ઇન માર્કેટ. તમે ધારો એ રીતે તમે તમારી પ્રોડક્ટને પ્રમોટ કરી શકો છો, બરાબર. સો આ વસ્તુ જે છે એ બેસ્ટ તમને ત્રણ પાર્ટ આપેલા. હવે સમજીએ સેલિંગ કન્સેપ્ટ શું અઝ્યુમ કરે છે અને કેવી રીતે જાય છે. ફાઇન, શું કામ આપણે એને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. એમાં તમને કીધું છે ધ સેલિંગ કન્સેપ્ટ બિલીવ્સ ધેટ કન્ઝ્યુમર્સ આર ટુ બી સ્ટિમ્યુલેટેડ ટુ બાય પ્રોડક્ટ્સ બાય સેલિંગ એન્ડ પ્રમોશનલ ઇફેક્ટ્સ. કહેવાનો મતલબ એવો છે કે તમે સેલિંગ કન્સેપ્ટ એવું બિલીવ કરે છે કે તમે કન્ઝ્યુમરને તો જ જે છે અટ્રેક્ટ કરી શકો છો બાય કરવા માટે તમારી પ્રોડક્ટ. જો તમે સેલિંગને પ્રમોશનલ એક્ટિવિટી જે છે એને સ્ટ્રોંગલી કરતા હો અથવા તો એની સ્ટ્રોંગલી ઇફેક્ટ આવે. ફાઇન, સો આ એક પર્સ્પેક્ટિવ જે છે એ આની અંદર આવ્યો, બરાબર. આગળ તમને કીધું છે કે ધ કન્સેપ્ટ અઝ્યુમ્સ આર અનઅવેર ઓફ ધી પ્રોડક્ટ, બરાબર. કહેવાનો મતલબ એવો છે કે પ્રોડક્ટ જે છે એને આ લોકો જે છે એ સાઇડલાઇન કરે છે પોતાના સેલિંગ કન્સેપ્ટની અંદર. તો શું આ વસ્તુ સાચી છે? તમે સાઇડલાઇન કરી શકો પ્રોડક્ટને? ના. મેં જેમ તમને કીધું એમ પ્રોડક્ટને પ્રોડક્શન કન્સેપ્ટ ઓલરેડી એની અંદર ઇમર્જ થઈ જ ગયા છે, ભલે દેખાતા નથી તમને કે ઇટ ઇઝ નોટ એટ ઓલ વિઝિબલ, બટ સ્ટીલ એ વસ્તુ છે જ માર્કેટની અંદર અને એના ઉપર જ આ બધું ચાલે છે. ફાઇન, શું કહે છે તમને? જો દે નીડ ટુ બી સ્ટિમ્યુલેટેડ એન્ડ મોટિવેટેડ ટુ બાય પ્રોડક્ટ્સ. પ્રોડક્ટ તો તમારી પિક્ચરમાં આવશે જ અને તમે તો આ પ્રમોશનલ ટૂલ્સ થ્રુ પ્રમોશન થ્રુ એ લોકો જે છે એને તમે બેસિકલી મોટિવેટ એ લોકોને તમે મોટિવેટ કરો છો તમારી પ્રોડક્ટને ચૂઝ કરવા માટે, તમારી પ્રોડક્ટને બાય કરવા માટે. ફાઇન, સો એ એક પર્સ્પેક્ટિવ જે છે એને પણ એ લોકો ધ્યાનમાં લે છે, બરાબર. આગળ તમને કીધું છે ઓર્ગેનાઇઝેશન મસ્ટ અન્ડરટેક હાર્ડ સેલિંગ એફર્ટ્સ ટુ ક્રિએટ સેલ્સ. તમારે સેલ્સ ક્રિએટ કરવા માટે બહુ એટલે બહુ સ્ટ્રોંગ જે છે એફર્ટ કરવા પડે, કારણ કે સૌથી વધારે જે છે ને એ આમાં અફેક્ટ કોઈ વસ્તુ કરે ને તો એ છે કોમ્પિટિશન. કારણ કે માર્કેટમાં આવા જેવી આપણા જેવી તો હજારો કંપની છે અને હજારો કંપની પોતપોતાની રીતે પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરતી જ હશે. યસ ઓર નો? સો એ એક પર્સ્પેક્ટિવ પણ આની અંદર આપેલો છે. આગળ તમને કીધું છે ધ એક્ઝિક્યુશન ઓફ સેલિંગ કન્સેપ્ટ ઇઝ મોસ્ટ એપ્લિકેબલ વેન ધેર ઇઝ એક્સટેન્સિવ કોમ્પિટિશન. સેલિંગ કન્સેપ્ટ જે છે એ ક્યાં સૌથી વધારે એક્ઝિક્યુશનમાં લેવામાં આવે છે, ક્યાં એપ્લાઇડ કરવામાં આવે છે, તેમાં પહેલું તમને કીધું છે એક્સટેન્સિવ કોમ્પિટિશન. આવું ક્યારે થતું હોય? તો કે તમારી જેવી માર્કેટની અંદર દરેક કંપની બહુ સારી રીતે જે છે એ પોતાનું પ્રમોશન હેન્ડલ કરતી હોય અને આટલું બધું એક્સટેન્ડેડ કોમ્પિટિશન જે છે એ કેસની અંદર તમારે સેલ્સ વધારવું બહુ જરૂરી થઈ જાય છે. ઇફ યુ આર નોટ ઇન્ક્રીઝિંગ યોર સેલ્સ તો તમારે પ્રોફિટમાંથી હાથ ધોઈ બેસવાનું પૂરું થઈ ગયું, પ્રોફિટ નહીં મળે તમને કોઈ પણ પ્રકારે. સો ઇન ધેટ કેસ યુ હેવ ટુ સિમ્પલી ગો ફોર ધી પ્રમોશનલ એક્ટિવિટી ધેટ ઇન્ક્રીઝિસ યોર સેલ્સ. ફાઇન, સેકન્ડ તમને કીધું છે એટ ધ ટાઈમ ઓફ લોન્ચિંગ ન્યૂ પ્રોડક્ટ. જ્યારે જ્યારે તમે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરો છો, નવી પ્રોડક્ટ માર્કેટની અંદર લોન્ચ કરો છો, ત્યારે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે છે એ પ્રમોશનલ એક્ટિવિટી કરવી પડશે વિથ ધી હેલ્પ ઓફ એડવર્ટાઇઝિંગ એન્ડ પ્રમોશનલ ટૂલ્સ. કારણ કે તમે નવું માર્કેટની અંદર લોન્ચ કર્યું એનાથી તમારા કન્ઝ્યુમર્સ અવેર નથી, એ તો તમે એને બતાવશો, તમારી પ્રોડક્ટ એની નજરની સામે જશે તો એને ખબર પડશે કે તમે આવી કોઈ પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર લોન્ચ કરેલી છે. ફાઇન, અને તો જ જે છે એ
એ લોકો તમારી પ્રોડક્ટ ઉપર જે છે એ ફોકસ કરશે. બાકી તમારા જેવા તો કોમ્પિટિટર કેટલાય છે, તમારી પ્રોડક્ટની સબસ્ટિટ્યુટ કેટલી છે, પણ તમારે એને બતાડવું પડશે કે તમે આટલી સારી પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં લોન્ચ કરેલી છે, અને એ લોન્ચડ પ્રોડક્ટ જે છે એ બેઝિકલી તમારા માટે સૌથી બેનિફિશિયલ વસ્તુ છે, એવું કન્ઝ્યુમરને તમારે બતાડવું પડે, તો લોકો આવે ને તો તમારું સેલ્સ વધે. બરાબર. અને લાસ્ટમાં તમને કીધું છે ઓવર સ્ટોકિંગ ઓફ ગુડ્સ. બરાબર. બેઝિકલી એ લોકો એવું કહે છે કે તમારી જે કંઈ પણ પ્રોડક્ટ છે એને સ્ટોક કરીને રાખવું, પણ તમારી પાસે જે કાંઈ પણ હવે એવી સિચ્યુએશન આવી ગઈ છે કે સ્ટોક વધી ગયો છે, તમે પહેલાં એવું કહ્યું હતું કે સ્ટોક રાખ્યો હતો વેચવા માટે, પણ હવે સ્ટોક વધી ગયો છે, તો ત્યારે તમારે જે વસ્તુ અડોપ્ટ કરવાની છે, કન્સેપ્ટનું નામ છે સેલિંગ કન્સેપ્ટ, એટલે માર્કેટમાં વેચવા મનનો વસ્તુ, કારણ કે ઓલરેડી તમે ઓવરસ્ટોકિંગ કરેલું છે, જે વેચાતું નથી અથવા તો જે સ્લોલી વેચાય છે, સો એને ઇન્ક્રીઝ કરવા માટે તમે આ સેલિંગ કન્સેપ્ટને અડોપ્ટ કરો. ફાઇન. સો આ ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ રીઝન છે, અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યાં તમે આને એપ્લાય કરી શકો છો, આ સેલિંગ કન્સેપ્ટને અપ્લાય કરી શકશો. ફાઇન. અને સી, સેલિંગ કન્સેપ્ટ વસ્તુ એવી છે કે જે તમને બધી સાઈડથી બેનિફિટ અપાવડાવશે. એક તો અવેરનેસ એ માર્કેટમાં ક્રિએટ થશે, તમારી પ્રોડક્ટ એ વધારે વેચાશે, તમને પ્રોફિટ એ વધારે મળશે, અને લોકો જે છે એ તમારી પ્રોડક્ટ ઉપર ફોકસ પણ કરશે. ફાઇન. સો એકમાત્ર એવો જે છે એ કન્સેપ્ટ આપેલું છે જેનું નામ છે સેલિંગ કન્સેપ્ટ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખે. કમિંગ સેશનની અંદર આપણે ફોકસ કરશું માર્કેટિંગ કન્સેપ્ટ ઉપર. બરાબર. કે માર્કેટિંગ કેવી રીતે હકીકતે કંપની માટે ઇફેક્ટિવ છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.